સુરતમાં આરોપી ઇન્ટ્રોગેશન. સુરતમાં કાપોદ્રા પોલીસે ચૂંટણીને લઈ ગુનાહિત આરોપીઓનું ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કર્યું. સુરતમાં આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાપોદ્રા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખી સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. આગામી સમયમાં ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, જેને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે સુરત પોલીસ કમિશનરે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવાનો આદેશ આપ્યો છે, જે અનુસંધાને તારીખ 21/4/2024 રોજ કાપોદ્રા પોલીસ મથકમાં આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરાયું હતું, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હિસ્ટ્રી શીટર, ટપોરી, શરીર સંબંધિત ગુનામાં પકડાયેલ આરોપી, બુટલેગર્સ, ગેસ રિફિલિંગમાં પકડાયેલ, હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલ, રાયોટિંગ, દબાણ વિભાગ પરના હુમલામાં પકડાયેલ આરોપીઓને તથા વારંવાર ગુનો આચરતા આરોપીઓને કાપોદ્રા પોલીસ મથકે લાવી સ્થાનિક તમામ પોલીસની રૂબરૂ ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે 132 આરોપીઓ પાસે ઇન્ટ્રોગેશન ફોર્મ ભરાવડાવ્યું હતું, જેમાં લખાવવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે. આ સાથે પોલીસના અધિકારીઓએ આરોપીઓને માર્ગદર્શન આપ્યું હતું અને કહ્યું હતું કે ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવાનું શરૂ કરે. આ ઉપરાંત કાપોદ્રા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર 1 તથા ઝોન 1 સાહેબનાઓની સૂચના મુજબ પત્રના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ, જેમ કે મિલકત સંબંધી, શરીર સંબંધી, પોસ્ટના HS, MCR કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને પત્રના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે. કોઈ ચોરીમાં આવેલું છે, કોઈ બાઇક ચોરીમાં આવેલું છે, કોઈ મોબાઈલ ચોરીમાં આવેલું છે, કોઈ એકથી વધારે વાર મારામારીમાં આવેલું છે, રોહી બુટલેગરો છે, અમુક તળીપાર થયેલા માણસો છે, તમને બધાને એટલે બોલાવવામાં આવ્યા છે કે તમે વારંવાર ગુનો કરો છો, તમારા વિરુદ્ધ વારંવાર પાસા અટકાયતી પગલાં પણ લીધેલા છે, અમુક લારીવાળાને પણ બોલાવેલા છે કે જે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું જે દબાણ આવે છે એની યાર માથાકૂટ કરે છે, વારંવાર અમને ફરિયાદો આવે છે, તમને બધાને એટલે બોલાવ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી આવે છે, કોઈ પણ પ્રકારનું લુખાગીરી કે ગુનાગોરી કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહીં થવી જોઈએ. જો કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે હવે કોઈ ગુનાખીરી કરી છે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, પાસા જેવા પગલાંમાં લેવામાં આવશે અને ગુજસી ટોક સુધી પોલીસ કામ કરશે, ખૂબ જ કડકાઈથી પોલીસ કામ કરશે. એટલે મહેરબાની કરીને તમારા પરિવારનું ધ્યાન રાખો, ખાઈ પીને શાંતિથી ધંધો કરો અને દેશના રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપો. આ ગુનાખોરી છોડી દો. આમાં 2-3 જણા એવા છે જે ગેસ રિફિલિંગવાળા છે, હવે ગેસ રિફિલિંગ કરીને કાંઈક અકસ્માત બને તો મોટો આગનો બનાવ બને ને કેટલાય માણસની જાનહાનિ થાય, તમે આવું કોઈ વિચારો છો કે કેમ? એટલે મહેરબાની કરીને તમે જે પણ ગુનાખોરી હોય છોડી દેજો, નકર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખૂબ કડક કાર્યવાહી કરશે. તમારા પરિવારનું બાળકોનું ધ્યાન રાખો મહેરબાની કરીને. આ બધા જે લુખાવેડા ને આ તે બધું મૂકી દો, છોકરીઓની છેડતીના આ બધાય ગુનામાં અમુક સંડોવાયેલા છે, આમાં કોલેજોની આજુબાજુ બેસું, આ બધું છોડી દો, તમે શાંતિથી ધંધો કરો અને શાંતિથી તમારા પરિવારનું ભરણ પોષણ કરો, બરાબર? આ બધું છોડી દેશો તમે? જોરથી બોલો કે પછી અમારે કામ કરવું પડશે. હે, અહીંયા રૂટીન તમારું ચેકિંગ કરવામાં આવશે, તમારા ઘરે આવવામાં આવશે. એટલે મહેરબાની કરીને ગુનાખોરી છોડી દેજો, બરાબર? ચાલો.